नमस्कार मित्रों, हवे खेडूतो अने जे स्टार्टअप्स करवा जई रह्या छे एना माटे खुश खबर आवी गई छे। एकदम सारा एवा समाचार कही शकाय जे आरबीआई मोटी जाहेरात करी छे। जे लोको खेडूतो छे अने जे लोको स्टार्टअप्स करवा मांगे छे, कंईक उद्योगमां आगळ वधवुं छे, तो ए लोको हवे 50 करोड़ सुधीनी लोन लई शके छे। आवी आ आरबीआई मोटी जाहेरात करी छे। એવું નથી કે મોટા ખેડૂતોને જ આનો ફાયદો થશે કે એને જ 50 કરોડ રૂપિયા મળશે, પરંતુ જે નાના ખેડૂતો છે અને મધ્યમ વર્ગના ખેડૂતો છે એને પણ આનો લાભ મળવાપાત્ર છે, એને પણ 50 કરોડ સુધીની લોન મળવાપાત્ર છે। આગળ જોઈએ તો ભારતીય રિઝર્વ બેન્કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનો સ્કોપ વધારીને સ્ટાર્ટઅપ્સ માટે પણ કરી દીધો છે। તે અંતર્ગત સ્ટાર્ટઅપ્સ લોકો પણ હવે 50 કરોડ રૂપિયા સુધીનો ફંડિંગ પ્રાપ્ત કરી શકે છે। એટલે કે જો લોકો હવે સ્ટાર્ટઅપ કરવું છે, કોઈ ઉદ્યોગની અંદર સ્ટાર્ટઅપ કરવું છે, તો એને એ લોકોને પણ 50 કરોડ રૂપિયા મળવાપાત્ર છે। અને જે નાના ખેડૂતો છે, જે મધ્યમ વર્ગના ખેડૂતો, એને કોઈ પોતાના ખેતરની અંદર કોઈ સિસ્ટમ વિકસાવી છે, તો એની માટે પણ એ લોન લઈ શકે છે। તો આરબીઆઈના બદલાયેલા જે નિયમથી ખેડૂતોને થશે ફાયદો। ખેડૂતોને સોલાર પ્લાન્ટ્સ જે લગાવવું છે, મેં કીધું એમ મુજબ જે એને કોઈ સિસ્ટમ લગાવી છે કોઈ પણ, તો એની અંદર જે મોટા ભાગની સિસ્ટમમાં તો આપણે જોઈએ છે કે સોલાર પ્લાન્ટ્સ, તો સોલાર પ્લાન્ટ્સ ખેડૂતોને લગાવવા માટે જે લોન જે છે એ લઈ શકે છે। અને એની માટે જે કમ્પ્રેસ બાયોગેસ પ્લાન્ટ, એની માટે પણ લોન લઈ શકે છે, પ્રાઇવેટ સેક્ટર હેઠળ લોન મળી શકશે। આરબીઆઈએ શુક્રવારે કહ્યું કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ ગાઇડલાઇન્સને વ્યાપક રૂપથી રિવ્યૂ કર્યા બાદ ઉભરતા નેશનલ પ્રાયોરિટી માટે રિવાઇઝ કરવામાં આવ્યું છે। તમામ સ્ટોક હોલ્ડર સાથે ગહન વિચાર કર્યા બાદ તેનાથી તથા વિકાસ પર વિશેષ રીતે ફોકસ કરવામાં આવ્યો છે, એ વિચાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। આરબીઆઈનું નિવેદન આપતા આરબીઆઈએ કહ્યું કે સુધારેલા પીએસએલ માર્ગદર્શિકા દ્વારા જ્યાં તે જગ્યાએ ધિરાણની અછત છે ત્યાં ક્રેડિટ સુવિધા પૂરી પાડવા સરળ બનશે, નાના અને સીમાંત ખેડૂતો અને નબળા વર્ગને શાખ મળશે, ઉપરાંત તેમને નવીનીકરણ અને એનર્જી અને આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રેડિટમાં પણ વૃદ્ધિ મળશે। જે નવીનીકરણ પોતાના ખેતરની અંદર કે કોઈ ઉદ્યોગ શરૂ કરો છો તેની અંદર કોઈ નવીનીકરણ એનર્જી, એની અંદર જે આપણે સોલાર પ્લાન્ટ ગણીએ છીએ કે પછી જે ઉદ્યોગોને કોઈ નવીનીકરણ એનર્જીનો જે કોઈ પણ લેવું છે તો એના માટેનો ખર્ચો એને થાય છે, તો એના માટે જે એને લોન લેવી હોય તો એ લઈ શકે છે। એટલે તમે સમજી જાઓ ટૂંકમાં તમે 50 કરોડ સુધીની લોન લઈ શકો છો। અને બીજી વાત જોઈએ આગળ ક્રેડિટ માટે અસમાનતા ખતમ કરવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે। તો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગમાં સ્ટાર્ટઅપ્સ માટે 50 કરોડ રૂપિયાનું બેંક ફાઇનાન્સ મળવાપાત્ર છે। આરબીઆઈના જણાવ્યા પ્રમાણે ખેડૂતો દ્વારા સોલાર પ્લાન્ટ માટે લોનને તેમાં સામેલ કર્યો છે। સોલાર પાવર પ્લાન્ટ દ્વારા ગ્રીડ કનેક્ટર પંપ અને વધુ બાયોગેસ સેટ કરવા માટે પણ ખેડૂતોને ફંડ મળશે। એટલે કે સોલાર પાવર પ્લાન્ટ તમે નાખ્યું છે તો એના દ્વારા તમે જે ચલાવતા હોય કે જે ગ્રીડ કનેક્ટેડ પંપ અને વધુ જો બાયોગેસ સેટઅપ જે કરવા માટેનો જે ખર્ચો થાય છે તો એના માટે પણ તમને ફંડ મળવાપાત્ર છે। આરબીઆઈ એવું પણ કહ્યું છે કે રિવાઇન ગાઇડલાઇન બાદ હવે પ્રાયોરિટી સેક્ટર ક્રેડિટમાં ક્ષેત્રીય સ્તર પર અસમાનતાઓને ખતમ કરવામાં આવશે। તો આરબીઆઈ તરફથી આ એક મોટા સમાચાર અને સારા એવા સમાચાર કહેવાય, જે નાના ખેડૂતો છે, મધ્યમ વર્ગના ખેડૂતો છે અને જે લોકો સ્ટાર્ટઅપ કરે છે, ઉદ્યોગની અંદર સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યા છે, તો એના માટે આ સારા એવા સમાચાર કહી શકાય। તો દોસ્તો, આવા જ સમાચાર સાંભળવા અને આવી જ અપડેટ જાણતા રહેવા માટે અમારી ચેનલને લાઇક કરી દેજો અને સાથે સબસ્ક્રાઇબ પણ કરી દેજો, સાથે સાથે શેર પણ કરતા રહેજો જેથી બીજા લોકોને પણ અમારો વિડીયો પહોંચતો રહે।